નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની નવી ચાર યોજનાઓ શરૂ થઈ છે જેમાં પીવીસીની પાઇપલાઇન હોય તાલપત્રી હોય મોટરો હોય મિત્રો બાઇક હોય કે વિશેષ યોજનાની માહિતી મેળવે ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા આવતો તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ચાર યોજના પૈકી પેલી યોજનાની અંદર વાત કરીએ તો સેટ ખરીદવા માટે સરકાર છે મિત્રો સહાય આપે છે જેની અંદર ડીઝલ ઇલેક્ટ્રિકલ અને સબમર્સિબલ સેટ ખરીદવા માટે સરકાર છે સહાય આપતી હોય છે જેની અંદર દસ એચપી સુધીનો સેટ ખરીદો તો એની અંદર સરકાર છે સહાય આપે છે મિત્રો આ અરજી છે રીઓપન કરવામાં આવી હતી અગાઉ પણ છે આ અરજી માટે ફોર્મ ભરાયા હતા પણ લક્ષ્યાંક પૂર્ણ ન થતા મિત્રો આ ફરી છે અરજી શરૂ કરવામાં આવેલી છે તમારા જિલ્લાની અંદર લક્ષ્યાંક હશે તો જ તમે આની અંદર એપ્લાય કરી શકો હવે વાત કરી દઈએ મિત્રો કેટલી સહાય મળશે તેની ઇલેક્ટ્રિકલ મોટર માટે છે સામાન્ય ખેડૂતો તમે ત્રણ એચપીની ની મોટર ખરીદી હોય તો તમને છે આઠ હજાર ની સહાય મળે કુલ ખર્ચને જે થયું હોય એના પીચોતેર ટકા પાંચ ની મોટર ખરીદી હોય તો પીચોતેર ટકા એટલે નવ હજાર સાતસો પચાસની સહાય મળે છ સાત એચપી સુધીની ખરીદી હોય તો તમને કુલ ખર્ચના પીચોતેર ટકા એટલે બાર હજાર નવસોની સહાય મળે છે મિત્રો હવે વાત કરીએ સબમર્સિબલ પંપ સેટ માટે મિત્રો જે બોરનો સબમર્સિબલ પંપ આવે છે ત્રણ એચપીનો ખરીદવો હોય મિત્રો તો એના કુલ ખર્ચના પીચોતેર ટકા લે પંદર હજાર સાતસો પચાસ સહાય મળે છે પાંચ એચપીનો સબમર્સિબલ પંપ ખરીદ્યો હોય તો બાવીસ હજાર ત્રણસો પચાસ સહાય મળે છે સાડા સાતનો ખરીદ્યો હોય તો સિત્યાવીસ હજાર નવસો ને પીચોતેર

ફોર્મ છે આ ખેડૂતની વેબસાઇટ ઉપર જ ભરવાના છે બાવીસ બાર બે હાજર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વહેલા તે પહેલાના ધોરણે રહેશે જે તે જિલ્લાની અંદર લક્ષ્યાંક હશે એ જિલ્લાની અંદર ફોર્મ છે ભરી શકશો મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરી તમારી પાસે જ રાખવાનું છે જ્યારે તમારી અરજી છે પૂર્વ મંજૂરીનો મેસેજ મળે ત્યારે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે ગ્રામ સેવક તરફથી તમને જાણ પણ કરવામાં આવે છે અને આની જે ખરીદી છે અધિકૃત વિક્રેતા પાસેથી કરવાની રહેશે મિત્રો આગળ બીજી યોજનાની વાત કરીએ મિત્રો હવે એ યોજના છે તાડપત્રી ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે હાલની અંદર આ યોજના પણ છે આ ખેડૂત પોર્ટલ પર છે રીઓપન થઈ છે અગાઉ છે લક્ષ્યાંક પ્રમાણે છે અરજીઓ ન મળતા ફરી છે અરજી શરૂ કરવામાં આવી છે આની અંદર મિત્રો તમારા જિલ્લાની અંદર લક્ષ્યાંક હશે તો તમે આની અંદર એપ્લાય કરી માટે વાત કરીએ સામાન્ય ખેડૂતો અનુસૂચિત જાતિના ખેડૂત લાભાર્થી હો તમને કુલ ખર્ચના પિચોતેર ટકા એટલે અઢારસો ને પીચોતેર ની સહાય મળે છે મિત્રો વધારેમાં વધારે બે નંગ તમે ખરીદી કરી શકો છો મિત્રો હવે વાત કરીએ અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોય તો પણ તમને કુલ ખર્ચ જે થયું હોય પીચોતેર તમે તાલપત્રી કરી શકો એસટીમાં આવતા હોય તો તમને ટોટલી હવે વાત કરીએ ફોર્મ છે આનું પણ આ ખેડૂત પોર્ટલ ઉપર જ ભરવાનું છે ફોર્મ માટે છે વિશેષે તમારે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ જમા નથી કરવાના બાવીસ બાર બે હજાર ત્રેવીસ છેલ્લી તારીખ છે પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ ડોક્યુમેન્ટ જમા કરવાના છે વહેલા તે પહેલાના ધોરણે રહેશે મિત્રો તમારા જિલ્લાની અંદર હશે તો તમે આની અંદર એપ્લાય કરી શકશો અને હજી પણ ઘણા બધા જિલ્લાની અંદર લક્ષ્યાં છે ખુલ્લો છે તો તમે છે વિશેષ તમે ચેક કરી શકો છો તમારા જિલ્લાની અંદર લક્ષ્યાં છે કે નહીં ફોર્મ તમે એપ્લાય કરશો ત્યારબાદ તમને જે તે જિલ્લો અને તાલુકા વાઈસ છે અલગ અલગ લક્ષ્યાંગ જોવા મળશે અને અથવા તમે આયખેડ પોર્ટલ ઉપર પણ લક્ષ્યાં છે જોઈ શકો છો હવે વાત કરીએ આની પણ ખરીદી છે અધિકૃત વિક્રેતા પાસેથી તમારે ખરીદી કરવાની રહેશે આગળ ત્રીજી યોજનાની વાત કરીએ જે યોજના છે મિત્રો એ મોટર વિથ આઈસ બોક્સ ખરીદવું હોય તો એના માટે સરકાર છે સહાય આપે છે અને આ યોજના છે મિત્રો જે લોકો મત્સ્ય પાલન કરે છે એના માટે શરૂ થઈ છે હવે વાત કરીએ મિત્રો મોટર વિથ આઈસ બોક્સ ખરીદવું હોય અને જે લોકો મત્સ્ય પાલન કરે છે તેના માટે સરસ મજાની પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદન યોજના શરૂ થઈ છે જેમાં જેની યુનિટ કોર્ટ છે એ હજાર રૂપિયાની રહેશે જો સામાન્ય લાભાર્થી કોઈ કરતું હશે આની અંદર ખરીદી તો કુલ ખર્ચના ચાલી આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર જ ભરવાનું છે મત્સ્યપાલન યોજનાની અંદર આ યોજના શરૂ છે ત્રીસ અગિયાર બે હાજર ત્રેવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો કેટલાક નિયમોની વાત કરીએ રાજ્યનો જ આ યોજનાનો લાભ મળશે મત્સ્ય વેચાણ કરતો હશે એનું લાયસન્સ પણ હોવું જરૂરી છે અને પઘડિયા લાયસન્સ ધરાવતો હશે એને જ આ યોજનાનો લાભ છે મળવા પાત્ર થશે વિશેષ બીજા નિયમો છે મત્સ્યપાલન યોજના અંતર્ગત છે જે આ યોજના છે એની અંદર તમે વિશેષ નિયમો જોઈ શકો છો આ ખેડૂત પોર્ટલ પર છે મત્સ્યપાલન યોજના શરૂ છે આગળ ચોથી યોજનામાં વાત કરીએ આગળ ચોથી યોજનાની વાત કરીએ પીવીસી પાઇપલાઇન માટેની યોજના છે આ યોજના પણ હાલ આ ખેડૂત પોર્ટલ ઉપર છે મિત્રો શરૂ કરવામાં આવી છે ખેતીવાડી યોજનાની અંદર રીઓપન કરવામાં આવી છે અગાઉ છે આની અંદર લક્ષ્યાંક આવેલો તો પણ એ લક્ષ્યાંક ઓછી અરજીઓ મળી હતી ઘણા બધા જિલ્લાની અંદર છે આ રીઓપન કરવામાં આવેલી છે ખેતીવાડી યોજના અંતર્ગત છે વોટર કેરિંગ પાઇપલાઇન છે પીવીસી પાઇપલાઇન આવે છે કોઈ પણ જગ્યાએ પાણી લઈ જવા માટેની જે પાઇપલાઇન એના માટે સરકાર છે સહાય આપે છે જેની અંદર કઠોળનું વાવેતર કરતા હોય ચોખાનું વાવેતર કરતા હોય કઠોળમાં તમામ જાતના કઠોળ આવી જાય ચોખા છે તે પાકની અંદર મગફળી કપાસ તલ બરાબર તમામ જાતના ઘઉંનું વાવેતર કરતા હોય બરાબર એના માટે વિશેષ સહાય મળે છે આમાં તમને અલગ અલગ ત્રણ પ્રકારની લાઇન મળે છે મિત્રો જેમાં એચડીપી એટલે કે હાઈ

કરતાં ઓછી અરજીઓ આવી હતી એના કારણે આ અરજી છે ફરી રીઓપન કરવામાં આવેલી છે તમારા જિલ્લાની અંદર લક્ષ્યાંક હશે તો જ તમે આની અંદર અત્યારે છે એપ્લાય કરી શકો છો મિત્રો ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ આવતી હોય છે કે આની અંદર એપ્લાય નથી કરી શકતા પણ તમારા જિલ્લાની અંદર લક્ષ્યાંક હશે તો જ તમે એપ્લાય કરી શકશો હજી પણ ઘણા બધા જિલ્લાની અંદર લક્ષ્યાંક છે એટલે અત્યારે છે અરજી કરી શકે છે તમારે ચેક કરવું પડશે તમારા જિલ્લાની અંદર લક્ષ્યાંક છે કે નહીં આઈ ખેડૂત પોર્ટલ ઉપર લોગ કરી બરાબર ઓલરેડી તમારે ખોલી અને તમારું જે જે તે જિલ્લો સિલેક્ટ કરશો તો તમને ત્યાં બતાવશે ત્યારબાદ આગળ વાત કરીએ પ્રતિ લાભાર્થી જે પંદર હજાર અથવા તો પચાસ ટકા જે બેમાંથી ઓછું હોય એ સહાય મળે હવે એચડીપી જે હાઈ ડેન્સિટી પોલીથેનલ પાઇપ આવડે છે કાળો ગડર એમાં પચાસ રૂપિયા પ્રતિ મીટર સહાય મળે પીવીસી માટે મિત્રો પાંત્રીસ રૂપિયા પ્રતિ મીટર મળે અને એચડીપી જે આપણે ફુગા લાઈન કહીએ એમાં વીસ રૂપિયા પ્રતિ મીટર મળે અનુસૂચિત જાતિના ખેડૂત લાભાર્થી હોય તો એને બાવીસ હજાર પાંચસોની સહાય મળે અથવા તો પીચોતેર ટકા જે બેમાંથી ઓછું હોય એ મળે છે એમાં એચડીપી માટે વાત કરીએ ને એમાં પિચોતેર રૂપિયા પ્રતિ મીટર મળે પીવીસી અંડરગ્રાઉન્ડ માટે જે બાવન રૂપિયા ને પચાસ પૈસા એટલે હાડા બાવન રૂપિયાની સહાય મળે ફૂગા લાઈન માટે ત્રીસ રૂપિયાની સહાય મળે છે અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોય એને પણ સાડા બાવીસ હજાર રૂપિયાની સહાય મળે અથવા પીચોતેર ટકા જે બેમાંથી ઓછું હોય એ મળે છે મિત્રો હવે એચડીપી માટે છે પીચોતેર રૂપિયા પ્રતિ મીટર પીવીસી માટે હાડા બાવન રૂપિયા અને જે લિમિનેટેડ વુમેન ફ્લેટ ટ્યુબ આવે છે બરાબર ફુગા લઈને ત્રીસ રૂપિયા મળે છે એમાં સહાય એ ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું છે તો આય ખેડૂત વેબસાઇટ ઉપર છે ઓનલાઈન જ તમારે ફોર્મ ભરવાનું છે બાવીસ બાર બે હજાર અને ત્રેવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વહેલાં તે પહેલાના ધોરણે રહેશે અરજી મંજૂર થયા બાદ છે મિત્રો તમને પૂર્વ મંજૂરીનો મેસેજ મળશે ત્યારબાદ છે તમારા ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે ચાલુ વર્ષ દરમિયાન કોઈ પણ ખેડૂત મિત્રો એક પણ યોજનાની અંદર લાભ લીધેલો હશે તો તમે આની અંદર ફોર્મ નહી ભરી શકો છો મિત્રો તમારા જે તે જિલ્લાની અંદર લક્ષ્યાંક હશે તો જ તમે આની અંદર એપ્લિકેબલ થઈ શકશો બરાબર એટલે કે ફોર્મ છે તમે આની અંદર ભરી શકશો તો ખાસ આ નોંધ રહેશે મિત્રો અને આની જે અધિકૃત વિક્રેતા હશે એના પાસેથી તમારે ખરીદી કરવાની રહેશે તમારા જિલ્લાની અંદર લક્ષ્યાંક હશે તો જ તમે એપ્લિકેબલ હશો આની અંદર એટલે કે ફોર્મ માટે છે એલિજિબલ ગણાશો મિત્રો ખાસ કરીને તો તમારે એકવાર ચેક કરવાનું રહેશે તમારા જે જિલ્લાની અંદર લક્ષ્યાંક છે કે નહીં આ ખેડૂત પોર્ટલ ઉપર તમને માહિતી મળી જશે વિશેષ આ વિડીયોને લાઈક કરી તમારા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડવા નમ્ર વિનંતી તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકોન આવે છે ઘંટડી એને પણ પ્રેસ કરવાનું ભૂલતા